मास्क नहीं पहनारा सामे गुजरात सरकार की लाल आंख। 11 ऑगस्ट थी मास्क नहीं पहनारा पास थी 1000 रूपया नो दंड वसूलाशे। सीएम रूपाणीए करी जाहेरात। मास्क पहेरवामां आड़स हवे नहीं चलावी लेवाय। कोरोनाना केरने ध्यानमां राखीने हाईकोर्टे आपेला निर्देश प्रमाणे लेवायो निर्णय। गुजरात युनिवर्सिटीनी ऑफलाइन परीक्षा फरी एकवार मौकूफ राखवामां आवी छे। 21 અને 31 ઓગસ્ટના रोज बे तबक्कामां लेवानारी ऑफलाइन परीक्षा मौकूफ राखवानो रजिस्ट्रारे परिपत्र जाहेर कर्यो। त्यारे हवे 31 ઓગસ્ટ बाद ऑफलाइन परीक्षानी नवी तारीखो जाहेर कराशे। भादरवी पूनमे अंबाजी मंदिर रहेशे बंद। अंबाजी मंदिर 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ। ભક્તો માટે લાઈવ દર્શનની કરવામાં આવશે વ્યવસ્થા। વિશ્વ કલ્યાણ અર્થે અંબાજીમાં હવન રહેશે ચાલુ। દ્વારકાધીશના જગત મંદિરે જન્માષ્ટમીના દિવસે ભક્તોએ ઓનલાઈન દર્શન કરવા પડશે। કોરોનાને પગલે જગત મંદિર ભક્તો માટે બંધ કરાયું। સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી કરી શકાશે ઓનલાઈન દર્શન। અમદાવાદનું ઇસ્કોન મંદિર જન્માષ્ટમી અને નોમના દિવસે રહેશે બંધ। સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરવા ભક્તોને અપીલ। સવારે 9 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી હરે કૃષ્ણ મહામંત્રની ધૂન કરાશે। અમદાવાદની 4 પ્રસિદ્ધ રેસ્ટોરન્ટને એમસીએ સીલ કરી। સામાજિક અંતરનું પાલન ન થતું હોવાથી રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી। મેંગો, બિઝનેસ, પોએટ્રી અને ગજાનંદ રેસ્ટોરન્ટ સીલ કરાઈ। ભાવનગરના વર્તીજ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈએ વગર માસ્કે લોકોને માસ્ક ન પહેરવા બદલ ફટકાર્યો દંડ। લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ લીધો। એએસઆઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કોરોનાને માત આપીને સાજા થયેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરી જાહેરાત। શિવરાજસિંહ ચૌહાણે પોતાના પ્લાઝમા ડોનેટ કરવાની કરી જાહેરાત। 24 જુલાઈના રોજ શિવરાજસિંહ ચૌહાણને કોરોના થયો હતો। 11 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ 5 ઓગસ્ટે તેમને રજા આપવામાં આવી હતી। હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સીએમ શિવરાજસિંહ તકેદારીના ભાગરૂપે હાલ ક્વોરન્ટાઇન છે। મુંબઈમાં કોરોનાના ટેસ્ટિંગની નવી ટેકનિક શરૂ થશે। મુંબઈ મહાનગરપાલિકાએ વોઇસ સેમ્પલથી આર્ટિફિકેશન ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીની મદદથી કોરોના વાયરસની તપાસ કરશે। આ ટેસ્ટની ટેકનિકનો ઉપયોગ 1000 દર્દીઓ પર કરવામાં આવશે। કોરોનાથી બચવા માટે દુનિયાભરની નજર વેક્સિન પર છે ત્યારે બાળકોના વેક્સિનેશન પર પણ કોરોનાની ગંભીર અસર જોવા મળી। દેશમાં બાળકોની બીમારીઓથી બચાવતું વેક્સિનેશન અભ્યાસ ખરાબ રીતે પ્રભાવિત થયું છે જેના કારણે દેશમાં માર્ચથી જૂન સુધી ઇમ્યુનિટી વધારતા વેક્સિનેશનમાં 60% ઘટાડો નોંધાયો। આ ઘટાડાને લીધે નાણાકીય વર્ષ 2020નું વેક્સિનેશન 40% સુધી નીચે જાય તેવી શક્યતાઓ છે।